નમસ્કાર દર્શક મિત્રો, પ્રેરણામાં આપનું સ્વાગત છે. પ્રેરણા એટલે એક એવો કાર્યક્રમ કે જેમાં અમે તમારી મુલાકાત એવી વ્યક્તિ સાથે કરાવીએ છીએ જે સમાજમાં હોય ઉદાહરણરૂપ. આજની વ્યક્તિ પણ કંઈક વિશેષ છે. એક જૂની કહેવત છે, અડગ મનના માનવીને હિમાલય નડતા નથી. જો આવા સાચી ન હોત તો તેનસિંગ અને હિલેરી દુનિયાની સૌથી ઊંચામાં ઊંચી શિખર એવા માઉન્ટ એવરેસ્ટ પણ ન ગયા હોત. તેમ છતાં પણ જો તમે ન માનતા હો તો આજની અમારી પ્રેરણાદાયક વ્યક્તિને મળવું પડે. નાનપણમાં પિતાએ સાયન્સ ફેકલ્ટીમાં તેમને મૂકવાનો આગ્રહ રાખ્યો, પણ મન હતું તેમનું આર્ટ્સમાં. આખરે ઘર છોડી અને જીવનની શરૂઆત કરી. આત્મવિશ્વાસને પોતાનું શસ્ત્ર બનાવ્યું. અનેક વિભાગોમાં કામ કરી અને આજે દક્ષિણ ગુજરાતની સૌથી મોટી યુનિવર્સિટી વીર નર્મદ યુનિવર્સિટીના કુલપતિ છે. જે આપ બિલકુલ સાચો વિચારી રહ્યા છો, હું વાત કરી રહ્યો છું દક્ષેશભાઈ ઠાકરની. દક્ષેશભાઈ, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. સૌથી પહેલો જ મારો એક પ્રશ્ન આવશે, આપ નિબંધકાર છો, આપ લેખક છો, આપ સારા વક્તા છો, આપ પત્રકાર પણ છો અને આપ કુલપતિ પણ છો. હું આપને કયા નામથી સંબોધું અને આ તમામ ઉપમાઓનો સમન્વય આપનામાં કેવી રીતે થયો? મને તો પેલી પંક્તિ યાદ આવી કે હરિ તારા હજાર નામ કયા નામે લખ્યું. બિલકુલ સાચી વાત, બિલકુલ તમે કરી રહ્યા છો. પણ સાહિત્યકાર, ઉત્તમ વક્તા, સમાજસેવક, કુલપતિ, આ બધા હું માનું છું કે પીંછા છે. મોર પીંછાથી રડિયામણો હોય છે એ ખરું, પણ જ્યારે મને તમે પૂછો છો ત્યારે હું બહુ નમ્ર ભાવે હું આપને વાત કહેવા માગીશ કે આ બધા વિશેષણો ઉપરાંત હું માણસ તરીકે ઓળખાવાનું વધારે પસંદ કરું. માણસ કેન્દ્રમાં હોય અને બીજું બધું એની આસપાસ હોય. તકલીફ એ પડે છે કે માણસ આજુબાજુ થઈ જાય છે અને બીજું બધું કેન્દ્રમાં આવી જાય છે. હું એ પ્રકારનો માણસ નથી. માણસ તરીકે જન્મવું એક વાત છે અને માણસ તરીકે જન્મ લઈને માણસ તરીકે જીવવું એ જરા જુદા પ્રકારની વાત છે. હું માણસ તરીકે જીવવામાં માનનારો માણસ છું અને એટલા માટે કોઈ વિશેષણો, કોઈ પદથી ઓળખાવાને બદલે હું એક માણસ તરીકે જ ઓળખાવાનું વધારે પસંદ કરીશ. ખૂબ ઊંચી વાત કરી નાખી દક્ષભાઈ. સામાન્ય રીતે એવી માન્યતા હોય છે કે એક નાનકડા ગામની અંદર રહેલો વ્યક્તિ બહુ તો માત્ર ને માત્ર એના ઘર પરિવારનું માંડ ગુજરાન ચલાવી શકતો હોય, ક્યારે પ્રગતિ નથી કરતા. એમ સીધી ભાષામાં કહીએ ને તો એવું કહેવાય છે કે એક નાનકડા ગામમાં રહેતા યુવકને પ્રગતિ કરવાનો કોઈ અધિકાર નથી. પણ આ તમામ વાતોનો છેદ દક્ષેશ ઠાકરે ઉડાવી દીધો. જી, હવે મારે એ જાણવું છે એ નાનકડું ગામ અને એ સંજોગો કે જેણે દક્ષેશ ઠાકરની રચના કરી. હું મારી વાત મૂકું એ પહેલાં એક નાનો પ્રસંગ મને યાદ આવે છે. એક વખત એક માણસ એક નાના ગામમાં ફરતા ફરતા જાય છે અને ચોરા ઉપર એક વૃદ્ધ માણસ બેઠા હોય છે. એને જઈને પૂછે છે કે તમારા ગામમાં કોઈ મોટો માણસ જન્મ્યો છે ખરો? એટલે પેલા જે વૃદ્ધ કાકા ચોરા ઉપર બેઠા હોય છે વૃક્ષની નીચે, એ પેલા ભાઈને જવાબ આપે છે કે અમારા ગામમાં કોઈ મોટો માણસ જન્મ્યો જ નથી. અમારા ગામમાં તો બધા નાના જ જન્મે છે અને પછી ધીમે ધીમે મોટા થાય છે. મને લાગે છે કે આ વાત જો સમજમાં આવે તો બહુ ઊંચા પ્રકારની વાત છે. માણસ જન્મથી મોટો નથી હોતો. માણસ ક્યાં જન્મે છે, માણસ કોને ત્યાં જન્મે છે, આનાથી માણસોની ઓળખ નથી થતી. મેં મારા એક ઇન્ટરવ્યૂમાં કહેલું કે હું બાપ બળે આગળ આવેલો માણસ નથી, હું આપ બળે આગળ આવેલો માણસ છું. પંચમહાલ અને ખેડા જિલ્લાને અડીને આવેલા અત્યંત નાના એવા બાલાસનોર પાસેના વીરપુર ગામમાં મારો જન્મ અને એ ગામમાં ઉછેર. ખૂબ જ એટલું નાનું ગામ, 25-50 ઘરની વસ્તી, પણ આજુબાજુ ખૂબ પ્રકૃતિ. અને એ પ્રકૃતિનું પાન કરતાં કરતાં ઉમાશંકર જોશીએ કહ્યું છે એમ કે સૌંદર્યો પી ઉર્જરણ ગાશે પછી આપ મેળે. સૌંદર્યનું પાન કરીને હૃદયનું જે ઉર્જરણ છે એ ક્યારેક સહજ રીતે આપોઆપ વહેવા લાગે છે. ઈશ્વરની કૃપા વગર આ બધું શક્ય નથી બનતું, મોટા બનાતું નથી હોતું. એવા પ્રયત્નો પણ મને લાગે છે કે તમને બહુ સુધી કામ નથી લાગતા, પણ કોઈ ઈશ્વરીય સંકેત, તમારું સંકલ્પ બળ, તમારો પરિશ્રમ અને તમારી દૃષ્ટિ આ બધું ભેગું થાય છે ત્યારે એક પરિણામ સુધી પહોંચાતું હોય છે. મારા સદભાગ્યે ખૂબ નાનપણથી પુસ્તકો વાંચવાનો એક રોગ
લાગુ પડ્યો તો એમ કહું તો એમાં કશું ખોટું નથી. સંગીત, સાહિત્ય અને કલા હું સમજણો થયો ત્યારથી એણે મને ખૂબ આકર્ષ્યો હતો. અને હું તો એવા વિસ્તારમાં હતો જ્યાં સંગીતનું નામ નહીં, જ્યાં સાહિત્યનું નામ નહીં, કલાના નામે સાવ શૂન્ય એવા પ્રદેશમાં હું જન્મીને ઉછર્યો. પણ ખૂબ વાંચ્યું, ખૂબ વિચાર્યું અને પરિણામે મને એવું લાગ્યું કે કલાનો સંબંધ હૃદય સાથે છે અને હૃદયથી જીવવું જોઈએ માણસે. આવી મારી પોતાની એક સમજ કેળવાઈ હતી અને પરિણામે કલા પ્રત્યે રસ રૂચિ દાખવતો હું થયો અને આજે જે કંઈ પરિણામ સમાજ જોઈ રહ્યું છે એ સમાજની સામે છે. વિદ્યાર્થી કાળમાં એવું કહેવામાં આવતું હતું કે દક્ષેશભાઈને જે શાળામાંથી હોમવર્ક મળતું હતું ને, એ હોમવર્ક કરવામાં ભલે આળસ આવતી હતી, પણ રોજ કોઈને કોઈ નિબંધ જાતે લખવું, કોઈ કાવ્ય સંગ્રહ કરવો કે પોતાની કોઈ રચનાત્મક વાતો પુસ્તકમાં લખવી, અને એના કારણે પિતા કોક વાર નારાજ થઈ ગયા હતા. આ વાત સાચી? આ વાત બિલકુલ સાચી છે. દસમા ધોરણમાં જ્યારે વિદ્યાર્થીઓ SSC બોર્ડની પરીક્ષાની તૈયારી કરતા હોય ત્યારે હું નવલકથા લખતો હતો વર્ગખંડમાં બેસીને. બે કાલ્પનિક પાત્રો પારુલ અને નિમિષને નિમિત્ત બનાવીને એ બંને પાત્રો એકબીજાને પત્રો લખે છે અને પત્ર શૈલીની ગુજરાતી ભાષા સાહિત્યની એ પહેલી નવલકથા છે કે જે પત્ર શૈલીમાં જ ચાલતી હોય અને એક થીમ ઉપર એક વાર્તા વસ્તુને લઈને એ કથા આટોપાતી હોય. તડપ નામની મારી એ પહેલી નવલકથા પ્રગટ થયેલી 1985-86માં. એટલે મારે કહેવું જોઈએ આ તબક્કે કે ગુજરાતના બહુ મશહૂર શાયર અમૃત ગાયલ પણ, જેમને ત્યાં તૈયાર થાય એમ કહેવામાં અતિશયોક્તિ નથી, એ રૂસવા મઝલુમી પાજોદના દરબાર અમારા બાલાસુરના નવાબી રાજ્ય અને એ નવાબી રાજ્યના જે નવાબ અમારા બાલાસુરના હતા એમના એ સગા થાય અને છેલ્લા જીવનના તબક્કામાં એ એમને ત્યાં રહેવા માટે બાલાસુર આવેલા અને એમનો એક કાર્યક્રમમાં એમનો કાવ્યપાઠ સાંભળીને હું ખૂબ રાજી થયેલો. એમની બહુ જાણીતી ગઝલ રમેશ પારેખથી માંડીને ઘણા બધાએ એ ગઝલને વખાણી છે કે એક મારો પણ જમાનો હતો કોણ માનશે, ને ઝઘડો નાને હાનો હતો કોણ માનશે, ને ડાહ્યો ગણી રહ્યું છે જગત જેને આજે, એ આપનો દીવાનો હતો કોણ માનશે, ને તોબા કર્યા વિના કદી પીતો નથી શરાબ, પણ આ જીવ ભક્ત છાનો હતો કોણ માનશે, ને રૂસવા જગતમાં જે મનાતો રહ્યો ભલે, રૂસવા એટલે બદનામ, કે રૂસવા આ જગે મનાતો રહ્યો ભલે, પણ માણસ બહુ મજાનો હતો કોણ માનશે. આ ગઝલના રચયિતા રૂસવા મઝલુમી પોતે જ એક ખૂબ ઊંચા ગજાના શબ્દ સાધક હતા. ખૂબ સુંદર ગઝલો એમની પાસેથી ગુજરાતી ભાષા સાહિત્યને પ્રાપ્ત થઈ છે. એમનો પરિચય થયો, એમણે મને એમના ઘરે બોલાવ્યો, એમની રચનાઓ મેં સાંભળી, સ્વમુખે એ લખતા હતા. એમની ઘણી બધી રચનાઓ પહેલો હું શ્રોતા હોઈશ કે મેં સાંભળી હશે અને એ રીતે સાહિત્યમાં રસ લેતો ગયો. એમણે મને કહ્યું કે તારે લખવું જોઈએ, તારામાં ક્રિએટિવિટી છે. આ પારખનારે પહેલા માણસ હતા અને આ 9મા 10મા ધોરણમાં ભણતો બાળક જે કાલું ગેલું લખીને જાય એવું લખીને એમની પાસે ગયો. એમણે મને દિશા દર્શન કરાવ્યું કે આવું તારે લખવું જોઈએ. એક બે પત્રો વાંચીને, એક બે લેખ વાંચીને ખૂબ રાજી થયા અને મને સતત સતત સાહિત્યમાં હું રચ્યો પચ્યો રહું, સાહિત્યથી હું વિમુખ ન થઈ જાઉં એ પ્રકારનું એક મને બળ એમણે આપ્યું અને એણે મને જીવનમાં ખૂબ મોટી સમૃદ્ધિ આપી એમ કહેતા મને ખૂબ ગૌરવ પ્રાપ્ત થાય છે. એક તરફ આપ સાહિત્યથી વિમુખ ન થાઓ એવા પ્રયાસ થઈ રહ્યા હતા, બીજી તરફ આપના પિતા શિક્ષક હતા, એમની મનમાં ક્યાંક એવી ઈચ્છા હતી કે દીકરો ભણી ગણી સરકારી નોકરી કરે. બંને બાબતો વિપરીત હતી, એમાં દક્ષેશ ઠાકરે બેલેન્સ કેવી રીતે કર્યું? 10મા ધોરણ પછી 11 સાયન્સમાં જ પ્રવેશ મેળવવાનો મારા પિતાજીનો ખૂબ આગ્રહ હતો. મારા પિતા મારી સ્કૂલમાં જ શિક્ષક હતા, ગુજરાતી ભાષાના શિક્ષક હતા, પણ એમની સાથેના 5-1 શિક્ષકોના દીકરાઓ એક સાથે મારા જ વર્ગમાં અભ્યાસ કરતા હતા. એમાંના 4 વિદ્યાર્થીઓએ, 4 દીકરાઓએ શિક્ષકોના સાયન્સમાં પ્રવેશ મેળવ્યો. પરિણામે મારા પિતાજીને એવું લાગ્યું કે મારો દીકરો આર્ટ્સમાં પ્રવેશ લે બરાબર નથી. એમની ગણતરી ગણિતો શું હશે અત્યારે હું કંઈ બહુ સમજી શકતો નથી, પણ આટલી એક સાદી વાત તો હતી કે મારો દીકરો પણ સાયન્સમાં જાય અને વિજ્ઞાન પ્રત્યે રસ રુચિ કેળવે અને સારી સરકારી નોકરી પ્રાપ્ત કરે. પણ મને મેં કહ્યું એમ રસ એ પહેલાં તો સાહિત્યમાં. 1985માં મારી પહેલી નવલકથા મેં કહ્યું 10મા ધોરણ 11મા ધોરણમાં પ્રગટ થયેલી અને એ પહેલાંથી હું લખતો હતો.
એટલે મને સાયન્સમાં સહેજ પણ રસ નહીં, પણ પિતાજીના આગ્રહને કારણે, આગ્રહ કરતાં પણ જીદ શબ્દ પ્રયોગ મારે કરવો જોઈએ એવું મને લાગે છે, એને કારણે મારે સાયન્સમાં જવું પડ્યું. અને પરિણામ તો જે આવવાનું હતું એ નક્કી જ હતું, એટલે 12મા ધોરણ સુધી 2 વર્ષ હું ભણ્યો, કમ અને ભણ્યો. અને હું હંમેશા માનું છું કે માણસને જેમાં રસ હોય એ પ્રવૃત્તિ એને કરવા દેવી જોઈએ. સાચી વાત. તો એ પોતે જે કંઈ પ્રવૃત્તિ કરશે એમાં એ આનંદિત થઈને એ પ્રવૃત્તિ કરશે અને મજા પડે. હું નોકરી કરું, હું કોઈ પણ જગ્યાએ કામ કરતો હોઉં, કોઈ ફેક્ટરીમાં હોઉં, હું કોઈ અધિકારી હોઉં, મને મારા કામમાં જો આનંદ નહીં આવે તો હું એ કામને પૂર્ણ રીતે ક્યારેય વફાદાર નહીં રહી શકું. આ હું બહુ જ નાનપણથી સમજી ગયેલો. એટલે મને જે ગમે છે તે મારે પ્રવૃત્તિ કરવી. એક ફિલોસોફરે, બહુ ઊંચા ગજાની પશ્ચિમના ફિલોસોફરે વાત કરી છે કે તમને જે કામ ગમે એ કામ તમે કરવા માંડો, નહીં તો જે કામ કરશો તે ગમવા માંડશે. ક્યાં વાત. મને જે કામ ગમતું હતું, મને જેમાં રસ હતો એ કામ મારે કરવું હતું, પણ પિતાજીનો એક જીદ, મેં કહ્યું એમ કે નહીં સાયન્સમાં જ જવાનું, એમની જીદ આગળ હું હારી ગયો. કેમ કે ઘરમાં રહેવાનું હતું અને પ્રમાણમાં કડક સ્વભાવ એમનો, અને એમની જીદ આગળ હારીને હું સાયન્સમાં મેં 2 વર્ષ અભ્યાસ કર્યો. પણ 12મા ધોરણમાં પરિણામ મને તો દિવાલ ઉપર લખાયેલું દેખાતું હતું. 3 વિષયમાં નાપાસ થઈને હારી થાકીને હું પાછો ઘરે આવ્યો અને ત્યાંથી જિંદગીનો એક બદલાવ, એક જુદા પ્રકારની સમજ, જીવનને જોવાની એક જુદી દૃષ્ટિ મને પ્રાપ્ત. પરિણામમાં જ્યારે તમે નપાસ થયા ત્યારે નાસીપાસ થઈ ગયા છો, એ વખતના મનોદશા કેવી હતી? ના, નાસીપાસ હું એટલા માટે નહોતો થયો કે કશું અણધાર્યું બને ને ત્યારે માણસ નાસીપાસ. આ તો નિશ્ચિત. મારે તો બધું ધારેલું હતું. મને ખબર હતી કે 12મા ધોરણનું મારું પરિણામ નિશ્ચિત છે, આ જ પરિણામ છે, મને ખબર હતી. અને હું નાપાસ થઉં એમ હું પોતે ઈચ્છતો હતો, કેમ કે જે ક્ષેત્ર મને ગમતું નથી એ ફિલ્ડમાં હું આગળ જઈને શું કરીશ. એટલે મારે તો આર્ટ્સમાં જવું, એટલે મારે નાપાસ થવું હતું. એમ કહું તો એમાં સહેજ પણ અતિશયોક્તિ નથી. એટલે 3 વિષયમાં જ્યારે નાપાસ થયો અને પછી મેં કહ્યું એમ કે સહેજ પણ નાસીપાસ નહોતો થયો, પછી મને એવું થયું કે મારે પોતે હવે મારી જિંદગી ઘડવી જોઈએ એવું મને લાગ્યું. કેમ કે પિતાજીએ એવું કહ્યું જ્યારે પરિણામ મારું નાપાસનું આવ્યું ત્યારે માર્કશીટ જોઈને કે બાપના પૈસે તાગડદિનના કરો છો તો આવા જ પરિણામો આવે. એ વાત મને બહુ ખટકી ગયેલી. હું નાનપણથી આત્મગૌરવશાળી વ્યક્તિ છું. આત્મગૌરવથી આગળ કોઈ સ્થિતિ, માનસિકતા મારા જીવનમાં મેં જોઈ નથી. મને એવું લાગ્યું કે મારું ગૌરવ સચવાતું નથી એક વ્યક્તિ તરીકેનું. અને પરિણામે ઘર છોડીને ચાલ્યો ગયેલો મારા પિતાજીને સાહિત્યમાં, સાહિત્યના રવાડે ચડી ગયો છે એવું મારા પિતાજીને લાગતું હતું. આજે એ ગૌરવ લે છે, પણ એ સમય એમને એવું લાગતું હતું કે સાહિત્યમાં, અને એમની વાત અમુક અંશે સાચી પણ હતી, કે એ સમય હતો જ્યારે કવિતા લખવાથી, વાર્તા લખવાથી, લેખ લખવાથી કશું પ્રાપ્ત ના થાય. એક નશો હોય, એ નશામાં તમે જીવ્યા કરો, પણ 2 ટંક ખાવાની રોટલીનો પણ સવાલ હોય છે. હવે એ જો ના હોય, પેલો મારો એક કવિ મિત્ર છે એ એમ કહે છે કે માણવાને એક તો ક્ષણ જોઈએ, મુખ્તાર સૈયદ કરીને મારા ગામનો જ એક કવિ છે, કે માણવાને એક તો ક્ષણ જોઈએ ને પછી અમાય 2 જણ જોઈએ, કે ઘર વસાવવું આમ કંઈ સહેલું નથી, આડણી વેલણને વાસણ જોઈએ. ક્યાં વાત હે, ક્યાં વાત. પિતાજીની દૃષ્ટિ એવી હતી કે દીકરો, અને કોઈ પણ પિતાજીને, હું હોઉં તો મારા દીકરા વિશે પણ આજે એ જ વિચારતો. એ પિતાજીની માનસિકતા હતી કે દીકરાને થાળે પાડવો જોઈએ, અને મારે થાળે પડવું નહોતું. ઓકે ઓકે, દર્શક અહીંયા આપણે રોકી. દર્શક મિત્રો, વાતચીતનો દોર ખૂબ જ મહત્ત્વના તબક્કામાં પહોંચી ગયો છે. દક્ષેશભાઈએ જીવનની નવી શરૂઆત કરવા માટે એક મહત્ત્વનો નિર્ણય લઈ લીધો હતો અને ઘર છોડી દીધું છે. વિરામ બાદ તેમની પ્રગતિ કેવા સંજોગોમાં થઈ અને તેમણે કેવો સંઘર્ષ કર્યો તે જોઈશું. ક્યાંય જતા નહીં, હમણાં જ અમે આવીએ છીએ એક નાનકડા વિરામ બાદ.